માતાજી, જય જીનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને ફાઇનલી હવે જો બધે જવાનું પૂરું થઈ ગયું છે, અને હવે જો આપણે ફાઇનલી હવે એને કાયમ આપણે ડાયમંડ ચટાડવાના છીએ, કેમ કે હવે બધે જવાનું પૂરું થઈ ગયું છે. ગામડે આપણે જઈ આવ્યા છીએ, ભૂવા કાંઈ એવું થઈ ગયું છે. અને અત્યારે જો 11 વાગી ગયા છે, અને અમે ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ. અને પૂજા દીદી ડાયમંડ ચટાડે છે, અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં 11:30. તો રસોઈ બનાવવા જઈશું. ને આજે તો રામનવમી છે, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી રામનવમીની ખૂબ 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 શુભકામના. અને જો પૂજા દીદી આજે તો રામનવમી રહ્યા છે, બધું રહી છે, હું નથી રહી આજે. અને પૂજા દીદી રહ્યા છે, તો હલો આપણે પૂજા દીદીને આજે ગુડ મોર્નિંગ કહી દેવી. ગુડ મોર્નિંગ પૂજા દીદી, રામનવમીની ખૂબ ખૂબ શુભકામના તમને. આજે રામનવમી છે ને, તમે રહ્યા છો ને મંદિર જઈ આવ્યા, અને હવે ડાયમંડ ચટાડવા માંડ્યા એમ ને. તો આજે જમવાનું તો તમારે છે નહીં, તો હાલો આજે હું કંઈક ચોટપટું સરસ મજાનું બનાવીશ. તમે કાલે ખાઈ જાઓ ને. આજે તમારે ફરાર કરવાના છે, તો ઉપવાસ આખો દી, ચા ને ખોટાડી હવે ખાવા બેતી નહીં. તો ફરાર તો કરવા ચડશે ને, તો હું તો કરતી નહીં ફરાર, બેસતી નહીં બપોરે ફરાર કરો બરોબર ના. હવે તે ના પાડી ને એટલે કરતી નહીં. હાલો તો પૂજા દીદીને તો કઈ ફરાર નથી, બગુ તારે કરવાનો છે. હા એની તો હા છું ના ના ના, હવે તો તાર ભરણ નથી કરવાનો લ્યા, તમારી તો કઈ ભરમાઈ જોઈએ. અચ્છા અચ્છા, એવું છે એમ ને. તો સારું, હાલો આપણે ડાયમંડ ચટાડીને રસોઈ બનાવશે મમ્મી કઈક, તો જોઈશું બનાવે છે. વાગી ગયા છે 12, અને મમ્મી જો રસોઈ બનાવવા આવી ગયા છે. અને આજે રસોઈમાં બનાવવાના છે ચણાની દાળ. ચણા દાળ રે ને, તો તુરની દાળ ને સરગવાનું શાક બે મિક્સમાં બનાવ્યા છે. અને લીમડો અને ટમેટા ને બધું નાખી દીધું છે. અરે જો હવે શાક વગાડવાનું ચાલુ કરી દીધું છે. ને પૂરી ને એ બધા જેઠાલાલ જોવે છે, ને પૂજા દીદી ને હજી ડાયમંડ ચટાડે છે. અને જો હવે ઓર્ડર નાખી દીધી છે, અને હવે મીઠું નાખ્યું છે. જોઈ કેવું શાક બને છે. બાર મમ્મી તો નહીં હોય ને એવું બનાવી રાખે, બધું મિક્સમાં ફરગવો ને તુવેરની દાળ ક્યાંથી મેચિંગ થયું છે. હવે જો હરગવો ને તુર ની દાળ બાફાઈ ગયું ને, હવે નાખે છે એમાં. કેવું શાક બનાવ્યું, કોરું મતું ને. જોઈ કેવું શાક બને છે, દેખાય તો સારું છે, પણ જોઈ હવે ખાવામાં કેવું બને. અને હવે થોડુંક લીંબુ નાખ્યું, બી પડ્યું મમ્મી. હાલો તો આપણું તુવેર ફરગવાનું શાક રેડી થઈ ગયું છે. અને હવે મમ્મી રોટલી કરવા માંડી, પછી આપણે બધા બપોરો કરવા બેસી જઈશું. તો હાલો પેલા આપણે થોડાક ડાયમંડ ચટાડી આવીને શાક છે ને ઉકરી જાય ને રેડી થઈ જાય, ને મમ્મી રોટલી બનાવી લે. વાવી ગયો છે એક, અને જો બપોરો કરવા બેસી ગયા છીએ. ને આજે તો જો તુવેરની દાળ ને સરગવાનું શાક મિક્સમાં બનાવ્યું છે મમ્મીએ, ને રોટલી બનાવી છે, ને છાશ બનાવી છે. અને છાશ છે,
અને જો હવે બધા બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે ને બધું મૂકી દીધું છે, લીંબુ આદું મરચી ને મેથી ને કોથમીર પાલક ને લાલ મૂળા. અહીંયા તો મૂળા મૂક્યા છે, આજે ઢાંકી દીધી છે મમ્મી. અચ્છા મૂળા મૂક્યા છે આજે, લાલ ને લીલું ખોળા મૂક્યું છે અને લીમડો પુદીનો એ બાંધીને રાખ્યો છે, અડધો એ મૂક્યો છે ને પાલક ને કોથમીર મેથી બધું મૂકી દીધું છે મમ્મીએ. ને રેકડી મમ્મી ને મમ્મી ભરી નાખી છે સરસ મજાની, બસ તમારી રેકડી ભરાઈ ગઈ છે ને લાલ ને લીલું ખડ. હાલો, વાગી ગયા છે 8 અને આજે તો જો રામનવમી છે એટલે પૂજા દીદીને આજે તો ફરાર કરવાને છે. પૂજા દીદીને બગુને બેને એટલે જો ચિપ્સ બનાવવાની છે, તો ચિપ્સ બનાવવા આવી ગયા છીએ. બગુ ચિપ્સ બનાવે છે અને મરચું લઈ લીધું છે અને લીંબુ ને મીઠું બધું લઈ લીધું છે અને હમણાં સરસ મજાની જો બગુ ચિપ્સ બનાવી નાખે, પછી આપણે જોઈશું કે કેવી ચિપ્સ બની. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો, તો જો બટેટા તરાઈ ગયા છે ને એમાં મરચું ને મીઠું ને લીંબુ ને બધું નાખી દીધું છે અને હવે આપણી ચિપ્સ રેડી થઈ ગઈ છે અને હવે પૂજા દીદીને એ ફરા કરવા બેસી જશે અને મારે જવું છે એડિટિંગ કરવા. તો હાલો હવે ફટાફટ હું એડિટિંગ કરી લઉં એટલે આપણે મિની બ્લોગ ફટાફટ આપણે અપલોડ થઈ જાય. હાલો, વાગી ગયા છે 10 અને જો બધા વારો પાણી કરી લીધા છે અને હવે તો ઉનાળો આવી ગયો છે એટલે હવે તો મેળીમાં તો સુવા જવાનું છે. તો અત્યારે જો હવે બધા મમ્મી ને મેળીમાં થઈ ગયા છે અને મેં વારો પાણી કરી લીધા છે અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.